આગળ વાત કરીએ, ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ગયા બાદ વિવિધ શાળાઓ અને કોલેજોમાં એડમિશન માટે આવકના અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે, ત્યારે સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. તો લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉઠાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોની કતારો લાગી છે ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ જોવા મળ્યા હતા. સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું. પાછું કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું. હવે આજે 7-8 વાગ્યાના આવેલા છીએ. 10 કિલોમીટર દૂરથી આવું છું, અલથાણથી હું બરાબર. હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના. એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે. અમને મિનિમમ આટલી પબ્લિકમાં 3-4 કાઉન્ટર રાખવા પડે. એની જગ્યાએ એક એક કાઉન્ટરમાં શું ચાલવાનું છે? મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું. સવારે 7 વાગે લાઇનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ. ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે. પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આજે વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી હતી. વહેલી સવારે સેલવાસ